સુરત ખાતે વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ તથા 100 વધુ વૃક્ષારોપણ અને ઘનશ્યામ બિરલાનું 87મી વાર રક્તદાન. સુરત ખાતે વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ તથા 100 વધુ વૃક્ષારોપણ અને ઘનશ્યામ બિરલાનું 87મી વાર રક્તદાન. સુરત ડોક્ટર દિવસની ઉજવણી નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત તથા પરમ હોસ્પિટલ પુણા ગામના સંયુક્ત આયોજનથી રક્તદાન કેમ્પ તથા સૌથી વધુ વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા પ્રમુખ ઘનશ્યામ બિરલા 87મી વખત રક્તદાન કરીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાન દાતાઓ રક્તદાન કરી માનવ ધર્મની સેવા બજાવી હતી. તેઓ જણાવે છે કે માણસ જો આ બીમારીથી ભગવાન પછી જો કોઈની પર વિશ્વાસ કરે છે તો તેઓ ડોક્ટર છે. ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ છે. માણસ છે એ પણ વિચારવું જોઈએ કે માણસની હેલ્થની રક્ષા તો ડોક્ટર કરે છે, પણ પર્યાવરણની રક્ષા કોણ કરશે? તે માટે તો આપણે વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરવું પડશે. જો આપણે પર્યાવરણ પ્રત્યે બેદરકારી રાખીશું તો આવનારી પેઢી પર્યાવરણના નિકંદન માટે આપને ક્યારેય માફ નહીં કરે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ડોક્ટર જગદીશ પટેલ સુરત અને સ્થાનિકો અને સામાજિક સંસ્થાના આગેવાનો હોસ્પિટલના ડોક્ટરો અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નમસ્કાર. સૌથી પહેલી વસ્તુ, આજે ડોક્ટર્સ ડે છે, હેપી ડોક્ટર્સ ડે. હેપી ડોક્ટર્સ ડે ફક્ત ડોક્ટર્સ માટે નથી, બધા માટે છે. ડોક્ટર્સને જે સેવા કરવાની હોય એનાથી લઈ અને પેશન્ટ તરફની જે તકેદારી કાળજી હોય એને લગતી એક સેવાનો આજે ઉજવવાનો દિવસ છે. આ દિવસે અમે બે વસ્તુ એકસાથે કરી, માનવ સેવા અને પર્યાવરણ સેવા. માનવ સેવાનું સુરતમાં તો બહુ સારું છે, બ્લડ ડોનેશન ને આ બધી ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે. અમે એ એક્ટિવિટી સાથે લીધી, એના માટે હું ઘનશ્યામભાઈ અને બ્લડ બેંકનો બહુ આભારી છું. પણ સાથે સાથે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ, જે ટેમ્પરેચર આપણે કહીએ કે સુરતનું કોઈ દિવસ 42 જતું નહોતું, જે 42-44 સુધી જતું રહે છે, તો આ વસ્તુને રોકવા માટે આપણે પર્યાવરણ તરફ થોડુંક હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એ એટ્રેક કરવા માટે અમે સાથે વૃક્ષદાનમાં આપવાનું કે જે લોકો બ્લડ ડોનેટ કરે બીજા માણસોને આપવું અને એ બાજુ ધ્યાન દોરવા માટેનું બંને કામ એકસાથે કર્યું, એટલે માનવ સેવા અને પર્યાવરણ સેવા. થેન્ક યુ. ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન, કોઓર્ડિનેટર રેડક્રોસ બ્લડ બેંક સુરત. આજરોજ ડૉક્ટર ડેનો ઉજવણી અમે કરી રહ્યા છીએ, ત્યારે પરમ હોસ્પિટલ જે પૂણા BRTS રોડ ઉપર આવેલી છે તેની અંદર અમે વૃક્ષના રોપાનું વિતરણ અને બ્લડ કેમ્પનું આયોજન કરેલું, જેની અંદર ડૉક્ટર ચેતન પટેલ, યજ્ઞેશ વાઘાણી, તનેશ વરદોડિયા જેવા ડૉક્ટર મિત્રોના સહકારથી અમે એક સારો એવો પ્રોગ્રામ આયોજન કર્યું હતું, જેની અંદર આપણે એમ કહીએ છીએ ને કે બીમાર હોય ત્યારે ડૉક્ટર આપણી સારવાર કરે. ભગવાનનું બીજું રૂપ છે ડૉક્ટર. આપણા જીવનમાં ખરેખર ડૉક્ટરનું જે મહત્ત્વ છે એનું આંકી શકાય નહીં. પણ આ દ્વારા મારે એક લોકોને વિનંતી બી કરવી છે કે આપણી બીમારી કે કાંઈ પણ વસ્તુનું રક્ષણ તો ડૉક્ટર કરશે, પણ પર્યાવરણનું જતન કોણ કરશે? પર્યાવરણના જતન માટે આપણે વૃક્ષો વાવવા પડશે, અને એની માટે હું આપની ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે દરેક મિત્રોએ આવા દિવસને પણ કોઈ પણ તમારા સારા પ્રસંગની ઉજવણી તમારા બેસણાની અંદર બી આવું બધી વસ્તુ, કોઈ વડીલ ગુજરી ગયો તો એની અંદર તમે આવી પ્રવૃત્તિ કરી અને જો એક આવો સંદેશ આપો તો એક સમાજની અંદર એક નવી પ્રેરણા મળશે. બીજું કે મારી ખાસ વિનંતી છે કે સુરતની અંદર જે આ વર્ષે ગરમી પડી એવી ગરમી ભવિષ્યમાં વધવાની છે, ત્યારે એનો એકમાત્ર વિકલ્પ ખાલી વૃક્ષો વાવવા છે. માટે 50 લાખની વસ્તીની અંદર જો ખાલી એક વ્યક્તિ એવો સંકલ્પ કરે કે હું એક વૃક્ષ વાવીશ તો સુરતની અંદર 50 લાખ વૃક્ષો થાય અને આપણા પર્યાવરણની જતન કરી શકીએ. આ તકે હું પરમ ડૉક્ટર હાઉસ ગ્રુપનો ખાસ ખૂબ આભારી છું, એટલા માટે કે એણે એક આવા સરસ પ્રોગ્રામનું આયોજન કરી અને લોકોને પ્રેરણા આપી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.